નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પ ચેનલમાં તમારું સ્વાગત છે કે ડુંગળીના બજાર ભાવ મહુવા માર્કેટિંગ યાર્ડના ભાવ ફેરફાર આજે તારીખ સોળ જાન્યુઆરી બે હજાર એકવીસ ડુંગળી પૂરી પકવેલી બજારમાં લઈ જવી મિત્રો ખાસ વિનંતી છે કારણ કે યાર્ડ તરફથી પણ અવારનવાર જણાવવામાં આવે છે કે ખેડૂતો કાસો માલ બજારમાં લાવે છે અને ભાવ ઓછા મળે છે તેના કારણે થોડા ઘણા ભાવ ડાઉન રહેશે મિત્રો બાકી તમારે સારો માલ હોય તો તમને પાંચસો રૂપિયા ઉપર એટલે કે છસો રૂપિયા સુધી ભાવ મળી શકે છે મિત્રો તો આગળ જોઈએ બજાર ભાવની માહિતી મહુવા માર્કેટિંગ યાર્ડ તરફથી મળેલા લાલ ડુંગળીના ભાવ એકસોને સાઠ રૂપિયાથી છસોને તેર રૂપિયા સફેદ ડુંગળી માટે ભાવ રહ્યો છે આજનો બસો ચાલીસથી ચારસો અડતાલીસ રૂપિયા ભાવનગર તરફથી લાલ ડુંગળીનો ભાવ મળ્યો છે આપણને બસો પચાસ રૂપિયાથી સારસો એંશી રૂપિયા गोडल लाल डूंगी एक सौ एक रुपया चार सौ एक रुपया गोडल सफेद डूंगी एक सौ एक रुपया तरण सौ रुपया राजकोट लाल डूंगी बस चालीस रुपया चार सौ पचास रुपया जामनगर लाल डूंगी तरण सौ रुपया पाँच सौ रुपया विसावदर लाल डूंगी बसो रुपया तरण सौ वीस रुपया अमरेली लाल डूंगी एक सौ एशी रुपया चार सौ साठ रुपया તો મિત્રો આ સૌરાષ્ટ્રના તમામ માર્કેટિંગ યાર્ડ તરફથી મળેલા ડુંગળીના બજાર ભાવની માહિતી હતી મિત્રો ખાસ મહુવા માર્કેટિંગ યાર્ડ ડુંગળીનું હબ ગણાય છે મિત્રો તો મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે છસો રૂપિયાથી લઈને છસો તેર સુધી અને સારો માલ હોય તો આટલા રૂપિયા તમને મળી શકે છે એ ગ્રેડનો માલ હોય તો બાકી બી ગ્રેડનો માલ હોય તો પણ તમને પાંચસો રૂપિયા ઉપર ભાવ મળી શકે છે બાકી એનાથી નીચી ક્વોલિટી પ્રમાણે ભાવ ઓછા હોય છે મિત્રો પણ મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર ભાવનગર જિલ્લામાંથી આવતી સારામાં સારી ડુંગળીઓ કુંભણની ડુંગળી બૂધલની ડુંગળી એના ભાવ છસો રૂપિયા ઉપર મળી શકે છે મિત્રો સફેદ ડુંગળીની વાત કરીએ તો બસોને ચાલીસ રૂપિયાથી શરૂઆત થાય છે ચારસો રૂપિયાથી ઉપર ભાવ તમને મળી શકે સારો માલ તમે બજારમાં લાવો માર્કેટમાં લાવો ડુંગળીના કારખાના ધમ ધોકાર ચાલે છે સાથે આવકો પણ વધી ગઈ છે જેના કારણે સફેદ ડુંગળીની આવક વધતા ભાવ થોડો ઘટેલો છે નિકાસ વધવાથી લાલ ડુંગળીના ભાવ ટકી રહ્યા છે મિત્રો તો કાસો માલ બજારમાં ન લાવવા માટે નમ્ર વિનંતી તો મિત્રો આ હતા મહુવા માર્કેટિંગ યાર્ડ અને અનિયમ માર્કેટ યાર્ડ સાથેનો ભાવ તફાવત ભાવ ફેરફાર તો બસ આવી જ રીતે આવતીકાલે ફરી વખત નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી મને રજા આપશો